સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સૂત્રાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ સુભાષ ચોક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. સરકારે વર્ષ 2021માં નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, જેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું. તેઓ શ્રીમંત બંગાળી પરિવારના હતા. સુભાષચંદ્ર બોઝ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે સ્વતંત્ર ભારતનું સપનું જોયું અને તેને સાકાર કરવાના માર્ગે નીકળી પડ્યા. તેમની ગણતરી એ મહાન નેતાઓમાં થાય છે. તેમણે જ અંગ્રેજોની ગુલામીને ફગાવી આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી હતી. દેશ માટેના તેમના અથાગ પ્રયાસોના કારણે જ તેમને નેતાજી કહેવામાં આવે છે. ત્યારે દેશભરમાં આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, જેને લઈ સુરતમાં પણ નેતાજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સૂત્રાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ સુભાષ ચોક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત શાળાના બાળકોએ પણ નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.